ಭರಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಮವತಾರಿಣಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪುರಾಠಮು ತರಂಗ 29 ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಆ ತರಂಗಮಾ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಡಭಾಣಮಾ ರಾಯಜೀಭಾಯಿನ ಘರೆ ಪಧಾರೆ ಎ ಪ್ರಸಂಗ ನೋಂದಿ ರಹ್ಯಾ ಛೆ. ಶ್ರೀಹರಿ ಕಿ ಪೂಜಾ ಕರಿಕೆ ಸಂತವರ್ಣಿಕಿ ಕೀನ್ ನೃಪತಿ ಪದಾತಿ ಪೂಜೆ ಸಬ ಹರ ಪೆರಾಯಿ ದೀನ್. ಕಣಭಾ ಗಾಮಮಾ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಝವೇರಿದಾಸ್ ಪಟೇಲ್ನಾ ಘರೆ ಬಿರಾಜಮಾನ್ ಛೆ. ಶ್ರೀಹರಿ ಕಿ ಪೂಜಾ ಕರಿಕೆ ಪಾಚಳ ಸರಸ್ ಕಥಾ ಆಪಣೆ ಶ್ರವಣ ಕರಿ ಮಹಾರಾಜನೆ ಸಂತೋನೆ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಜಮಾಡ್ಯಾ. ಪೋತಾನಾ ಮನನೀ ಭಾವನಾ ಮಹಾರಾಜ ಪಾಸೆ ರಜೂ ಕರಿ. ಮಹಾರಾಜೆ ಕೃಪಾ ವರ್ಷಾ ಕರಿ, ಕೃಪಾ ವಾಕ್ಯ ಸಂಭಳಾವ್ಯಾ. ಅಂತ್ಯ ಮಹಾರಾಜನೆ ಝವೇರಿದಾಸೆ ಪ್ರಾರ್ಥನಾ ಕರಿ, ಹೇ ಮಹಾರಾಜ, ಆ ಕಳಿಯುಗ ಇಮಾ ಅಧರ್ಮನು ಜೋರ್ ಎಟ್ಲು ಭಯಂಕರ ಛೆ, ಕ್ಯಾರೆ ಕೋನಾ ಉಪರ್ ಆ ಮಾಯಾ ಝಪಾಟೊ ಮಾರಿ ಜಾಯ ಕೈ ನಕ್ಕಿ ನಥಿ. ಬಸ್ ಪ್ರಭು ದಯಾ ಕರೋ, ತಮೆ ಮಳ್ಯಾ ಛೋ, ಸಂತೋ ಮಳ್ಯಾ ಛೋ, ಹವೆ ಅಮಾರು ಮನ್ ಅಮಾರಿ ಬುದ್ಧಿ ಸದಾನೆ ಮಾಟೆ ತಮಾರಾ ಚರಣೋಮಾ ರಹೆ. ಮಹಾರಾಜ್ನೆ ಆವಿ ಪ್ರಾರ್ಥನಾ ಕರಿ, ಪೂಜಾ ಕರಿ. ಶ್ರೀಹರಿ ಕಿ ಪೂಜಾ ಕರಿ ಕೆ ಸಂತವರ್ಣಿ ಕಿ ಕೀನ್. ಝವೇರಿದಾಸ್ ಪಟೇಲೆ ಶ್ರೀಹರಿನಿ ಪೂಜಾ ಕರಿ, ಸಂತೋ ವರ್ಣಿಯೋ ದರ್ಬಾರೋ ಪಾರ್ಸದೋ ಬಧಾನೀ ಪೂಜಾ ಕರಿ. ಫೂಲನಾ ಹಾರ ಪಹೆರಾವ್ಯಾ ಸಂತೋನೆ ಅನೆ ವರ್ಣಿಯೋನೆ ಏಕ ಏಕ ವಸ್ತ್ರ ಓಢಾಡ್ಯು. ತ್ಯಾ ಶ್ರೀಹರಿ ರಾತ ರಹ್ಯಾ ಅನೆ ಸವಾರೆ ತ್ಯಾಂಥಿ ಚಾಲ್ಯಾ ಡಭಾಣ ಗಾಮ ಆವ್ಯಾ. ಡಭಾಣ ಹಿ ಆಯೆ ಗಾಮ ಹರಿಜನ ಸನ್ಮುಖ ಆಯೆ ಸಬೆ. ಡಭಾಣ ಹಿ ಆಯೆ ಗಾಮ ಹರಿಜನ ಸನ್ಮುಖ ಆಯೆ ಸಬ ದೇಖಿಕೆ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಚರಣ ಕಮಲ ಮೇ ಪರೆವು ಸಬೆ. ಚರಣ ಕಮಲ ಮೇ ಪರೆವು ಸಬೆ. ಏ ಜಮಾನಮ ಅಜನಾ ಜೆವೋ ಯುಗ ನೋತೋ ಜಯ ಭಗತ್ ಫೋನ್ ಕರಿಯೆ ಸ್ವಾಮಿ ಆವಿಯೆ ಛಿಯೆ ರಾತ್ ರೋಕಾವಾನ ಮಂದಿರ್ಮಾ. ત્યારે તો સીધા જ જય ભગત અત્યારે કહેવાય ને સરપ્રાઇઝ આપી મેં એવું કહેવાય ને, ત્યારે તો એવરીડે સરપ્રાઇઝ આપવાનો પ્રોગ્રામ હતો. ડભાણ ગામના ભક્તોને અચાનક સમાચાર મળ્યા કે ગામમાં મહારાજ પધારે છે.
અને પછી તો જે ભક્તો જે કામ કરતા હતા ત્યાંને ત્યાં પડતા મૂકીને દોડ્યા છે. હા, કોઈ ખેતરમાંથી, કોઈ ઘરમાંથી, કોઈ ગામમાંથી, કોઈ સીમમાંથી, દોડો દોડો દોડો. કેમ? આજે તો મહારાજ પધાર્યા છે. દોડી દોડીને ડભાણ ગામના ભક્તો મહારાજના દર્શન કરવા પધાર્યા છે. મહારાજને, સંતોને ગામમાં આવેલા જોઈ ચરણમાં નમી પડ્યા છે. ફૂલના હાર, શ્રીફળ, જે કંઈ ભેટ સામગ્રી લાવ્યા હતા એ ચરણોમાં મૂકી છે, ફૂલના હાર પહેરાવ્યા છે. ડભાણ ગામમાં રાયજીભાઈ, પાટીદાર અને મયારામ આદિ કેટલાક વિપ્રો ઘણા બુદ્ધિશાળી હરિભક્ત હતા. ડભાણ ગામ સત્સંગમાં ઘણી રીતે અમર છે. ખબર છે જય ભગત તમને કેવી રીતે? એટલે શાકોત્સવ લોયામાં કર્યો મહારાજે. હવે આવું છે, અમેરિકા આવે તો આટલું બધું ચેન્જ થઈ જાય. જોયું તમે? હવે લોયાનો શાકોત્સવ ડભાણ પહોંચાડી દીધો અને ડભાણનો યજ્ઞ લોયા પહોંચાડી દીધો. ડભાણમાં મહારાજે યજ્ઞ કર્યો. શ્રીજી મહારાજના સમયમાં મોટામાં મોટો યજ્ઞ મહારાજે જે કર્યો એ ડભાણમાં કર્યો. અને ઐતિહાસિક ઘટના, જોબન પગી જેવો લૂંટારો એ ભક્ત બન્યો તો કયા ગામમાં? ડભાણ ગામમાં. મહારાજ ઘણીવાર સભામાં વાત કરતા, અમણને ડભાણિયા સાધુ, ડભાણિયા બળદ અને ડભાણિયો આંબો, આ ત્રણ વસ્તુ અત્યંત પ્રિય છે. ડભાણિયા સાધુ એટલે કોણ? સુકાનંદ સ્વામી ડભાણ ગામના હતા અને આખી જિંદગી શ્રીજી મહારાજના જમણા હાથ બનીને મહારાજની સાથે રહ્યા છે. ખબર છે? શ્રીજી મહારાજના અંગત સેવક એક મૂળજી બ્રહ્મચારી જે થાળની સેવા કરતા, અને સુકાનંદ સ્વામી જે મહારાજના પત્ર લખવાની, શાસ્ત્ર લખવાની, મહારાજ માટે વિગતવાર તૈયાર કરવાની એ સેવા કરતા. ડભાણિયા સાધુ, ડભાણ ગામના બળદ, એ મહારાજના ગાડા માટે આપેલા એટલા ડાયા બળદ, એટલા સીધા બળદ, મહારાજને એટલા બધા ગમી ગયેલા, મહારાજ વારે વારે યાદ કરતા. અને ત્રીજો ડભાણિયો આંબો, જે આંબાની કેરી, જે આંબો, મહારાજને એની કેરી એટલી મીઠી લાગતી એટલે મહારાજ ઘણીવાર કહેતા, ડભાણિયા સાધુ, ડભાણના બળદ અને ડભાણ ગામના આંબો, એ અમને અત્યંત પ્રિય છે. આજે પણ ડભાણમાં ખૂબ સારો સત્સંગ છે, જબરજસ્ત મંદિર છે. તમે બધા ભક્તો દેશમાં જ્યારે જાઓ, આ ચરિત્રો આપણે શ્રવણ કર્યા હોય, એકાદ વાર ત્યાં દર્શન કરવા ગયા હોઈએ અને એ મહારાજના દિવ્ય સ્થાનો, ચરિત્રો એના દર્શન કર્યા હોય, આપણને ક્યારેય ભૂલાય નહીં કે આ સ્થાન એ છે જ્યાં મહારાજે મોટો યજ્ઞ કરેલો. જુબન પગે જેવો ખૂનખાર લૂંટારો મહાભક્ત બની ગયો હતો. કરોડો જીવો માટે સદાવ્રતનું મહારાજે અહીંયાથી પ્રારંભ કર્યો હતો. ડભાણમાં રાયજીભાઈ વગેરે ભક્તો છે, જોઈતાભાઈ સુતાર આદિ ઘણા હરિભક્તો છે. તે હરિભક્તો અને પૂર્વજનો બધા શ્રીહરિના ચરણમાં પડ્યા, દર્શન કરીને રાજી થયા. ઢોલ, ત્રાંસા, તુરઈ, રણસિંગા, ભેરી આદિ વાજિંત્રો વગડાવીને શ્રીહરિને પૂરમાં પધરાવ્યા. પૂર અને બજારો વિચિત્ર રીતે શણગાર્યા હતા. બજારોમાં કેળાની લૂમવાળા કેળના સ્તંભ અપાર રોપાવ્યા હતા અને કેળના થડને કુમકુમથી રંગ્યા હતા. દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા. બજારને કાંઠે જે ભવન હતા તેના દરવાજાઓ વિચિત્ર રીતે સજાવ્યા હતા. બરાબર સંધ્યા વખતે પૂરમાં આવ્યા તેથી મસાલો, દીવાઓ અપાર પ્રગટાવ્યા હતા. બજારમાં જે દુકાનો હતી તેમાં બિલોરી ઝાડ લટકાવ્યા હતા. બજારે અપાર લોકો હાથમાં ફૂલહાર લઈને ઊભા હતા. બજાર કાંઠે ત્રણ ત્રણ માળના મકાન હતા, તેમાં લોકો ભરાઈને દર્શનની રાહ જોતા ઊભા હતા. સહુના હાથમાં પૂજાનો સામાન હતો,
અને સારા સુંદર વસ્ત્ર સહુએ પહેર્યા હતા. તે સમયે શ્રીહરિની સાથે ઘણી મોટી સુંદર સવારી હતી. બધા દરબારો સોનેરી વસ્ત્ર અલંકારોથી સજ્જ હતા, તેવી જ રીતે તેમના બધા અશ્વોને પણ શણગાર્યા હતા. દરેક અશ્વના માથા ઉપર સોનાના મોર હતા. જૂના સમયમાં ઘોડાઓ, એને શણગારવાની રીત, એને શણગારવાનો ખર્ચો એટલો મોટો હતો. આજે જેવી રીતે લોકોને ગાડીનો શોખ છે, મેં સાંભળ્યું છે ઘણા મોટા મોટા માણસો તો કરોડ નહીં કરોડોની ગાડી બનાવતા હોય છે. આખી સોનાની ગાડીઓ બનાવી છે, આખી ડાયમંડની ગાડીઓ લોકો બનાવી છે ને. ઇતિહાસમાં અત્યારે નોંધાયું છે બ્રુનેઈના સુલતાન છે દિલીપભાઈ, એ માણસને એટલો બધો ગાડીનો શોખ છે, એટલો બધો ગાડીનો શોખ, દુનિયાની કિંમતીમાં કિંમતી, મોંઘામાં મોંઘી, વધારે માં વધારે ગાડી આ માણસ પાસે છે અત્યારે. એવું કહેવાય છે, મેં વાંચ્યું પણ છે, પાક્કું જાણ્યું છે, એના ગોડાઉનમાં મોંઘામાં મોંઘી 6,000 થી 7,000 ગાડી છે. હા, હજી સાહેબને બેસવાનો ટાઈમ નથી મળ્યો. હજી એવું વિચારે, હજી ખરીદી જ લઉં, ખરીદી જ લઉં, પછી બધી ભેગી થાય, પછી શાંતિથી વાપરીશ. અને ઉંમર તો ઘણી બધી થઈ ગઈ છે દાદા, પછી એવું લાગે દેહ છોડીને બેસવા. કેવી ખતરનાક વાસનાઓ છે જોયું તમે. આજે ગાડીનો શોખ, જૂના સમયમાં ઘોડાઓનો શોખ હતો. રાજા મહારાજાઓને ઘોડાઓ રાખતા, ઘોડા સાથે માણસનો પ્રાણ મળી જતો. ત્યાં સુધીની કથાઓ છે કે ઇતિહાસમાં રાજા મહારાજાના ઘોડા જ્યારે મરી જાય છે ને, ત્યારે રાજા મહારાજાઓ પણ પછી ઉદાસ થઈ જાય છે, પ્રાણ છોડી દે છે, યુદ્ધ હારી જાય છે, એવી ઘણી બધી કથાઓ છે. દરબારો ઘોડાઓ રાખતા, આજે પણ એવા ઘોડાના શોખીન છે, અને આખી દુનિયામાં સારામાં સારા ઘોડા અત્યારે તૈયાર થાય છે એવા 2-3 ગામ છે. એમાંનું એક ગામ અમેરિકામાં છે, જેનું નામ છે ઓકાલા. ટેમ્પા ફ્લોરિડામાં ઓકાલા ઇઝ ધ હોર્સ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ઓકાલાની અંદર આજે 1 મિલિયન 1.5 મિલિયન સુધીના ઘોડાઓ તૈયાર થઈ રહ્યા છે. કેટલા? 1 લાખ નહીં, 2 લાખ નહીં, કેટલા હશે? પણ મહારાજના સમયમાં જેના ઘોડા, જેના બળદ, જેની બકરી મહારાજને માટે કામ લાગી, ભગવાન માટે કામ લાગી, સત્સંગ માટે કામ લાગી, સમાજ સેવા માટે કામ લાગી, એ બધું કામનું બાકી. રાજા મહારાજાઓના કરોડો રૂપિયાના મહેલો પણ આજે ખંડેર થઈ ગયા છે, ભૂતિયા મકાનો થઈ ગયા છે. કોઈ એને સાફ કરનાર નથી, કોઈ એનો પડછાયો લેનાર નથી, ખબર છે ને તમને. ઇંગ્લેન્ડની અંદર બકિંગહામ પેલેસ, મોટા મોટા અમુક પેલેસો પડ્યા છે, જૂનાઓ રજવાડાઓ, જેની અંદર આજે રાજાઓ ભૂત થયા છે, આખી દુનિયા જાણે છે, કોઈ જઈ નથી શકતું. એટલા માટે આપણું શરીર, આપણી સંપત્તિ અને આપણા શ્વાસ જેટલા ભગવાન માટે અથવા ભગવાનના સંત અને ભક્ત માટે વપરાયા ને, એટલું જ આપણું છે. બાકી તો બધું માટીમાંથી થયું છે અને માટીમાં મળી જવાનું છે. ઢેર મિટ્ટી કા હર આદમી હે, બાદ મરને કે હોના યહી હે. માટીમાંથી માણસ થાય છે ને અંતે માટીમાં જ મળવાનો છે. દરેક અશ્વના માથા ઉપર સોનાના મોર લગાવ્યા હતા, સોનાની કલગી હતી, પગમાં ઝાંઝર ઝળકી રહ્યા હતા. કોના પગમાં? ઘોડાના પગમાં. અને જે ઝાંઝર તાલમાં વાજિંત્રની જેમ વાગતા હતા, ઘોડા પાછા ચાલતા હોય ને ઠુમક ઠુમક એ અવાજ આવે અને એ પાછો તાલમાં મળી જતો હોય, તે રીતે અશ્વ નાચતા હતા. તેના ઝાંઝર પણ ઘમ ઘમ થતા હતા, મનમાં ઉત્સાહ જગાવતા હતા. શ્રી ઘનશ્યામ મહારાજ જેના ઉપર બેઠા હતા તે અશ્વ અજોડ હતો. લો, મહારાજ પણ ભાઈ રાજા મહારાજાની રીતે વર્તતા ને, એટલે શ્રીજી મહારાજના
અશ્વ એટલે રોજો ઘોડો, માણકી ઘોડી, એના ઉપર આખા શાસ્ત્રો લખી શકાય એટલી બધી ચરિત્રોની કથાઓ છે, ખબર છે ને તમને. અને એટલે જ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળથી લીલાછમ વનમાં એમણે જે પ્રકાશિત કર્યું છે, લીલાછમ વનમાં શ્રીજી મહારાજે માણકી ઘોડી, રોજા ઘોડા સાથે જેટલી અશ્વલીલાઓ કરી છે ને, એ બધી અશ્વલીલાઓ એટલે ઘોડા સાથીના ચરિત્રો બહુ ટૂંકામાં 10-15 મિનિટની અંદર બધા ચરિત્રો સમાવી લીધા છે. પણ એ જોનારને ખબર ન પડે, શાસ્ત્રો જેણે વાંચ્યા હોય, સાંભળ્યા હોય, એ મહારાજની એકે એક લીલા એક એક સેકન્ડની અંદર લઈ લીધી છે. શ્રીજી મહારાજ જેના ઉપર બેઠા હતા તે અશ્વ અજોડ હતો, બધો સોનેરી સાજ પહેરાવ્યો હતો, મોતીનું જડાવ કામ તેમાં કર્યું હતું. શ્રીહરિનો તે અનુપમ અશ્વ બધા અશ્વથી આગળ હતો, તેનો દેખાવ અદ્ભુત હતો. તેની તુલનામાં વિમાન, ગરુડ કે હાથી એ શું, છેલ છબીલો નટ જે રીતે દોરડા ઉપર છટાથી ચાલતો હોય તેમ અશ્વ પણ છટાદાર પગલાં રાખતો હતો. બીજા લોકોને તો તેની લગારી ગમ પડે નહીં, એક જ દોરડા ઉપર બે નટ સામ સામે આવે, પરસ્પર અંગને અડ્યા સિવાય સહજમાં છટાથી પસાર થઈ જાય તેમ નટના નાચવાની છટામાં શ્રીહરિનો અશ્વ ચાલતો હતો. નટને જેવી રીતે નાચવાની કળા હોય, આમ તો નટ નૃત્ય કરવામાં જ કળા હોશિયાર હોય ને, એટલે તો લોકપ્રિય હોય, એવી છટાથી મહારાજનો અશ્વ આજે ચાલી રહ્યો હતો. નટકે નચન કે છટા હે જૈસે, નટકે નચન કે છટા જૈસા, હરિ કે અશ્વ નચત હે તેસા, હરિ કે અશ્વ કે નાચહી ધારે, નૃત્ય ક નચત તેહી અનુસારે. એક નટની નાચવાની છટા હોય એવી રીતે અશ્વ ચાલતો હતો. શ્રીહરિના અશ્વના નાચને ધારીને બીજા નર્તકો પણ તેને અનુસરીને ચાલતા હતા. બ્રહ્માંડમાં જેટલું નૃત્ય કહેવાય છે તે બધું શ્રીહરિના અશ્વ પાસેથી શીખેલું હોઈ શકે એવું લાગતું હતું. ભગવાન જેના ઉપર બેઠા હોય એ અશ્વની શોભા કંઈ ઓછી હોય, અને એમાં પણ બધી રીતે સજાવ્યો હોય, અને અશ્વ પણ એવો જોરદાર હોય ને, નથી કહેવાતું. મહારાજની માણકી ઘોડી ઉપર તો તે સમયના રાજા મહારાજાઓ ફિદા થઈ જતા. જોબન પગી શા માટે આવ્યો હતો? એણે સાંભળેલું કે સ્વામિનારાયણમાં કશું જ નથી, સ્વામિનારાયણ પાસે જે ઘોડી છે ને એ પવન પાવડી છે, અને એ ઘોડી જે લઈ લે અને ઘોડી ઉપર જે બેસે ગરુડની ગતિ આકાશમાં ઉડી શકે, આવી તાકાતવાળી કોણ છે વિચારો. એક સમયમાં ગુજરાતમાં શ્રીજી મહારાજ કરતા માણકી ઘોડીનો મહિમા વધી ગયો હતો. એ ઘોડી કેવી હશે? અને ખરેખર માણકી તો મુક્ત છે ને, આપણે મહાપૂજામાં બધા મુક્તોની પૂજા કરીએ, જેમાં દાદા ખાચર, સુરા ખાચર, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અરે અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, આટલા મોટા મોટા મુક્તોની પૂજા કરીએ છીએ, જીવબા લાડુબા, એ મહાપૂજાની અંદર માણકી ઘોડીની પણ પૂજા કરીએ છીએ આપણે. કારણ કે આ દેહ કરીને આ લોકની દ્રષ્ટિએ ભલે પશુ છે, પણ પુરુષોત્તમ નારાયણનો એને સંબંધ થયો માટે મહામુક્ત છે. એને યાદ કરીએ ને તો પણ આપણા તાપ ટળી જાય એટલો મોટો મહિમા છે, એટલો મોટો મહિમા છે. આ તો આ લોકની રીત છે કે કોઈને ઉચ્ચ દેહમાં, કોઈને નીચ દેહમાં, કોઈને પુરુષના શરીરમાં, કોઈને સ્ત્રીના શરીરમાં જન્મ મળે છે, પણ ભગવાનનો સંબંધ થવો ને એ દુર્લભમાં દુર્લભ છે. હનુમાનજીની જ્ઞાતિ કઈ હતી? ઉત્તરતામાં ઉતરતી કહેવાય ને. હનુમાનજી એટલે હા, અમેરિકામાં તો મંકી ગોડ જ કહે છે લોકો એને, બીજું ખબર ન પડે. હવે આટલી ઉતરતી જ્ઞાતિ, પરંતુ ભગવાનનો સંબંધ થયો તો આજે રામના મંદિર છે એના કરતા હનુમાનજીના મંદિર વધારે છે કે નહીં?
પૂજનીય બની ગયા. અને રાવણની જ્ઞાતિ ઉચ્ચામાં ઊંચી હતી, બ્રાહ્મણની જ્ઞાતિ, બ્રાહ્મણનો પુત્ર હતો, પણ આજે સોનાની લંકા હતી, રાજા હતો, બધું જ હતું. એમે તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા. સાંભળજો કેટલી વસ્તુ ગણાવી. એમે તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હો, એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા બોત્તેર હો, વાકિફ કુરાન કા. કેટલી બધી વસ્તુ ગણાવી. આ બધી વસ્તુ હોય એમે તક પાસ હો. જૂના સમયની વાત, જે જમાનામાં મેટ્રિક પાસ એટલે તો એમ લાગે કે જાણે સ્વર્ગમાંથી દેવતા ઉતર્યા છે. અને એ જમાનામાં શું કર્યું એણે? પિંગલ નામના મહાન કવિ થયા, એની લખેલી આ કવિત્વ છે. એમે તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હો, ભોજ કો કમાન હો, તોરણ તુફાન કા. એવો મોટો કર્નલ હોય, એક આદેશ આપે, દેશના નકશાઓ બદલી નાખે, આવી તાકાત હોય. એસા ઇજનેર હો, માપગીરી મેર હો, એટલો મોટો એન્જિનિયર હોય કે કદાચ મેરુ પર્વતનું માપ લેવું હોય તો લઈ નાખે. એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા બોત્તેર હો. આમ તો 64 કળા છે, પણ આ ભયમાં કેટલી હોય? કલા બોત્તેર હો, વાકિફ કુરાન કા. વેદ શાસ્ત્ર તો જાણતો હોય, પણ કુરાન જેવા ઇતિહાસ બીજા ધર્મના ગ્રંથને પણ જાણતો હોય. પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. સુખદ સ્વભાવ હો, દિલ કા દરિયાવ હો. કવિ પિંગલ કહે છે આ બધું હશે, પણ તેમ છતાં પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. તેમ છતાં મૃત્યુ જ્યારે આવશે ને, ત્યારે આમાંથી એક પણ વસ્તુ કામ નથી લાગવાની છે. એમ કહેવાશે હું એમએ થયો છું, બે કલાક પછી આવજો. કહી શકાય દાદા હું એન્જિનિયર છું? જો અત્યારે મૃત્યુને કહી દે જો આવીશ ને તો તારી, ઇઝ ઇટ પોસિબલ? કેવું સરસ લખ્યું. વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા માં નવ મળે, કાયારૂડી જાયા મળે, માયા ઘણી વિશાળ છે. બ્રહ્માનંદ સ્વામી કવિત્વ સાહિત્ય બહુ સરસ છે. કેટલું? વિદ્યા મળે, વસુધા મળે એટલે જમીન, 2000-4000 એકર જગ્યા હોય એની પાસે. હે, વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે, બધું જ હોય એની પાસે. શું ના હોય? આખું સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતારી દીધું હોય. બોલો, આખું સ્વર્ગ. અધિકારની પદવી મળે, પાછી સત્તા હોય, વળી માનીતા માનવ મળે, અને ચારે બાજુ માણસો કેવા હોય? બધા હાથ જોડી હાજી 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 કરનારા, હાથ જોડનારા માણસો હોય. કાયા રૂડી, શરીર પણ પાછું હેલ્ધી હોય, નકર શરીરમાં 999 રોગ હોય તો. કાયા રૂડી જાયા મળે, જાયા એટલે પત્ની. માયા ઘણી જ વિશાળ છે, આટલી બધી માયા હોય, બધું હોય, પણ સજ્જનતા નહીં એક તો એ વાતમાં શું માલ છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યા બધું છે, પણ સજ્જનતા નથી, ભગવાનની ભક્તિ નથી, ભગવાનનો પ્રેમ નથી, ભગવાનનો સંબંધ નથી, એક પણ વસ્તુ કામની ખરી. આંખ સરસ હોય, કાન સરસ હોય, મોઢું તો પૂર્ણિમાના ચંદ્રને ઝાંખું કરે એવું જોરદાર હોય, હાથ પગ બધું સરસ હોય, પણ પ્રાણ ન હોય અંદર, તો એ શરીરને કોઈ પૂજે ખરા? કોઈ ચાહે ખરા? કોઈ રાખે ખરા? ક્યાં લઈ જાય? બોલો તો ખરા, ક્યાં લઈ જાય? જીવનમાં યાદ રાખજો, ભગવાનનો સંબંધ એ મહત્વનો છે. અશ્વને ભગવાનનો સંબંધ થયો. ઇટોલા ગામના બળદ સંતોના કામમાં આવ્યા, ભગવાન એને ધામમાં તેડી જાય. આંબા ગામની બકરી, નિત્યાનંદ સ્વામી બીમાર હતા, દૂધ માટે જરૂર પડી, બકરીનું દૂધ સ્વામીને આપવામાં આવ્યું. સ્વામી રાજી થયા, સ્વામીનો રાજીપો મળ્યો, બકરીનું સારું થયું, ભગવાન તેડવા આવ્યા. વિચારો, બકરીનું કલ્યાણ થયું, બળદનું કલ્યાણ થયું, અને આપણે ઘણીવાર મંદિરમાં બેઠા હોય તો પણ. એટલા માટે ભગવાનનો સંબંધ થાય, કોઈકનો હૃદયથી રાજીપો મળી જાય,
હૃદયથી રાજીપો, ભગવાનનો મળે, ભગવાનના સંતનો મળે કે ભગવાનના ભક્તોનો મળે, એનું જીવન ધન્ય બની ગયું એટલે કામમાં આવી જાય તો રાજીપો મળે ને. રાજીપો ક્યારે મળે? ગુરુજી કેટલા બધા રાજી થઈ ગયા, દાદા ઉપર તો રાજી, પણ અમારા દિલીપભાઈ ઉપર પણ રાજી રાજી, લો ભગત આવી ગયા. સુરેશ ભગત ખાલી એક દિવસ રહેવા આવ્યા હતા તો પણ કેટલા રાજી થયા. કાલે કેવી ટકોર કરી શ્રીજી મહારાજ સાગરમાં બોલ્યા, દરબારોને કહ્યું કે ઘર છોડવું ને એ તો મરવા કરતાં અઘરું છે, મરવું સહેલું છે, ઘર છોડવું સહેલું નથી. સંસારી માટે અઘરામાં અઘરું હોય તો ઘરમાંથી બહાર નીકળવું એ છે. પૂજ્યપાદ ગુરુજીએ કાલે ટકોર કરી. કડવી વાત હતી પણ આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે કે 50 વર્ષ પછીની ઉંમર થઈને ઘરની પરિવારની માયા ઓછી કરી મહારાજની સંતો ભક્તોની માયા વધારીએ, નવરા પડીએ ને મંદિરમાં આવી જઈએ, 2 દિવસની રજા હોય તો મંદિરમાં રહેવા આવી જઈએ, આવું કંઈક સંકલ્પ કરો હોય બરાબર ને. કેવો સરસ અશ્વ નાચે છે લો, મહારાજની અશ્વલીલાઓ અપાર છે. એક નાની વાત કરી દઉં, યાદ આવ્યું મને, સુરતમાં અરદેસર કોતવાલ હતા, એ સત્સંગી થયા. એના ભાઈ સત્સંગમાં આવતા નહોતા. એમણે એકવાર મહારાજને વિનંતી કરી, મહારાજ મારા ભાઈને સત્સંગમાં સ્વીકારો, કંઈક કોઈક રીતે આપ તો સમર્થ છો. મહારાજ અંતર્યામી છે તેમ છતાં અજાણ બનીને પૂછવા લાગ્યા કે તમારા ભાઈને શું શું શોખ છે એ મને કહો ને. અરદેશરજીએ કહ્યું કે પ્રભુ, મારા ભાઈ પીલુ, એનું નામ પીલુ કોતવાલને ઘોડાઓનો બહુ શોખ છે. મહારાજ કી તો અમને પણ છે લો, તો મારે ભાઈબંધી થશે ની જોડે. ચાલો આપણે એક દિવસ એના ઘરે જઈએ. મોટા માણસ, સુખી માણસ, મોટું ઘર, શ્રીજી મહારાજ પધાર્યા છે, મહારાજની પધરામણી કરી, સરસ રીતે મહારાજને વિવેકથી બેસાડ્યા, આગતા સ્વાગતા કરી. બુદ્ધિશાળી માણસ હતા એટલે રાખ રખાવટ તો કરી શકે ને સારી રીતે. શ્રીજી મહારાજે કહ્યું કે તમે બહુ સારા ઘોડા ખેલવો છો, મેં સાંભળ્યું છે. નહીં નહીં પ્રભુ, મહારાજ કહ્યું એકાદ વાર તો તમે કરો. મોટો ચોક ઘોડાની અંદર ઘણી બધી ઘોડાઓ ત્યાં લાઈનો હતી, એમાંથી 1-2 ઘોડા લાવીને એમણે ઘોડા ખેલવ્યા. પછી મહારાજને કહ્યું, મહારાજ મેં સાંભળ્યું છે તમે પણ ઘોડા બહુ સારા રાખો છો ને ખેલવો છો. મહારાજ કે લાવો કરીએ અમે. અને પછી મોટો ચોક હતો, આ બધા ઓસરીમાં બેઠેલા, અને મોટા ચોકની અંદર શ્રીજી મહારાજે ઘોડા ખેલવાનું ચાલુ કર્યું. મહારાજને તો શું જોવાનું, ઘોડાને ઘૂમરીમાં ચડાવે. કેમ કરે? ઘૂમરીમાં ચડાવે, અઘરામાં અઘરું એ દાદા. અને એવો ઘૂમરીએ ચડાવે, એવો ઘૂમરીએ ચડાવે, એવો ઘૂમરીએ ચડાવે, એ જો આવડે તો જ. બાકી ઘોડો ઘૂમરીએ ચડી જાય ને અને સવાર નીચે પડી ગયો તો સમજો મરી ગયો એ, પછી ઘોડાને શાંત કરવો અઘરો. કેમ કે આમાં આ દુનિયાના બધા પાવરમાં મોટા મોટો પાવર કયો? હોર્સ પાવર. ઘોડાની સ્પિરિટ એટલી બધી હોય છે, એટલી બધી હોય છે, જબરજસ્ત સ્પિરિટ. એમાં પણ એકવાર ઘોડો જે ઉત્તેજિત થાય અને બરાબર ઘુમરીએ ચડે ને પછી એને કંટ્રોલ કરવો, એ અઘરામઘરું હોય છે. શ્રીજી મહારાજે એવી ઘુમરીએ ઘોડાને ચડાવ્યો, આકાશમાંથી તારો ખરે ને, પવન વેગ છે ને એટલા વેગથી ઘોડો ચાલે. ખાલી આમ પૂરનો સપાટો ચાલતો હોય ને, મહારાજ ન દેખાય, ઘોડો ન દેખાય, ખાલી શું દેખાય? લીટો પડતો ને એટલું જ દેખાય, આટલી સ્પીડથી. હા, એમાં મહારાજ જ્યારે ઘોડી ઉપર બેઠા ને ત્યારે મહારાજે હાથમાં વેઢ પહેરેલો, એ વેઢ ત્યાં ઓસરી ઉપર મૂકેલો. આ બધા ખુરચી ઉપર બેઠેલા, ઓસરી ઉપર મહારાજે વેઢ મૂકેલો. એટલા પુરપાટ વેગે ઘોડો દોડે છે ને બધા જોઈ રહ્યા, શું ઘોડો દોડે છે, શું મહારાજની અદ્ભુત લીલા છે. ત્યાં તો મહારાજે એક ઘોડા ઉપરથી ત્રાંસા થઈ અને આંગળી નાખીને સીધો પેલો વેઢ પહેરી લીધો. પેલું કોતવાલને થયું, આ હા હા, જિંદગીમાં ઘણા ઘોડા ખેલવનારા જોયા છે પણ આવા કોઈ નથી જોયા. પછી તો સત્સંગનો રંગ લાગ્યો, મહારાજમાં હેત થયું, ખૂબ સારા હરિભક્ત થયા. કહેવાનું શું, આવી રીતે મહારાજે અશ્વલીલા દ્વારા ઘણા બધા હરિભક્તોને દરબારોને સત્સંગમાં લીધા હતા. ભગવાનની દરેક ક્રિયા જીવના કલ્યાણ માટે છે. એ ઘોડાને ખેલવે છે, આપણને એવું દેખાય છે ઘોડાને ખેલવે છે,
પણ ખરેખર એની પાછળ કેટલા જીવોનું કલ્યાણ છે. નૃત્યના જેટલા ભેદ અને ઉપભેદ છે તે બધા એકત્ર કરીને આ એક અશ્વને બનાવ્યો છે એવું લાગે છે. તે અશ્વ ઉપર શ્રીહરિ બેઠા હતા, બજારે ચાલતા હતા. તારાઓ મધ્ય જેમ ચંદ્ર શોભે તેમ સવારીની વચ્ચે શ્રીહરિ શોભતા હતા. શ્રીહરિની આગળ ચોપદાર છડી પુકારતા હતા. તે બધી શોભા અદ્ભુત હતી. બંને સોનેરી ચામર શ્રીહરિના મસ્તક ઉપર ઢળી રહ્યા હતા. બજારમાં આવી જેટલા લોકો ઊભા હતા તે બધા શ્રીહરિને ફૂલહાર પહેરાવતા હતા. કેટલાક લોકો તો કેસર ચંદન લઈને શ્રીહરિને વધાવતા હતા અને પૂરની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને વધાવતી હતી. શ્રીહરિની આગળના ભાગમાં પાર્ષદો બંદૂકના અવાજ કરતા હતા. જેટલા સંતોના મંડળ હતા તે આગળ ચાલતા હતા. સંતો ઝાંજ અને મૃદંગ બજાવીને ઉત્સવ કરતા હતા, પ્રેમથી કીર્તન ગાતા હતા. તેનો આનંદ હૃદયમાં સમાતો ન હતો. ડંકા, નિશાન અને વિવિધ પ્રકારના વાજિંત્રો આગળ ચાલતા હતા. તેના અવાજથી આકાશ ગુંજી રહ્યું હતું. શ્રીહરિ આ રીતે પુરુજનોને દર્શન આપતા, સહુના ઉપર કૃપા દ્રષ્ટિ કરતા અને પૂજાનો સ્વીકાર કરતા કરતા ઊભી બજારે ચાલ્યા આવતા હતા. રાયજીભાઈ પટેલ બે હાથ જોડીને શ્રીહરિને અપાર વિનંતી કરીને પોતાને ઘેર ઉતારો કરવા માટે પ્રાર્થના કરતા હતા. પોતાનું ઘર સુંદર રીતે શણગાર્યું હતું, સોનેરી પલંગ બિછાવ્યો હતો. શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. તેમના બીજા પણ કેટલાક ઘર હતા, તેમાં સંતોને ઉતાર્યા, વરણી દરબારોને પાર્ષદોને પણ ઉતાર્યા, અશ્વોને સારી જગ્યાએ બંધાવ્યા. ત્યારે બધા દરબારો ખુશ થયા. ત્યાગી બાઈઓના જે રથ હતા તેમને અલગ જગ્યાએ ઉતારો કરાવ્યો. જેની જે રીતે સંભાવના કરવી જોઈએ તેવી રીતે વ્યવસ્થા કરી. બાઈઓની સંભાવના જે કરવાની હોય તે બધી બાઈઓ કરતી હતી. ઘણી જ સુંદર રસોઈ બનાવી હતી એટલે શ્રીહરિવર પ્રથમ પ્રેમથી જમ્યા, પછી સંતો અને દરબારો વગેરેને પ્રેમથી જમાડ્યા. મહારાજને સંતો ભક્તોને જમાડવામાં ખૂબ ઉત્સાહ હતો. સત્સંગી જીવનમાં તો વારંવાર આવે છે, વારંવાર કે પેલા મહારાજે સંતોને જમાડ્યા, પછી હરિભક્તોને ખૂબ જમાડ્યા, અને બધાને જમાડ્યા પછી છેલ્લે શ્રીજી મહારાજ જમવા બેઠા. વડતાલમાં આજે ધર્મશાળા છે, સંતોની ધર્મશાળામાં વચ્ચે થાંભલી છે. એ થાંભલી ઉપર એક નાનો શિલાલેખ છે. આજે અત્યારે તમે વડતાલ દર્શન કરવા જાઓ, સંતોની ધર્મશાળામાં દર્શન કરજો. કેટલી મોટી એ ધર્મશાળા! એ ધર્મશાળામાં સંતોની ચાર થરી પંગત થતી. કેટલી? એક લાઈન, એની સામે બીજી લાઈન, એની પાછળ ત્રીજી લાઈન અને એની સામે ચોથી લાઈન. ચાર થરી સંતોની, 500 સાધુની પંગત થાય. અને એ સંતોની પંક્તિમાં ભગવાન સ્વામિનારાયણ, સંતોને નામ લઈને સંતો લાડુ જમો, સંતો જલેબી જમો આપણે ચેષ્ટામાં ગાઈએ છીએ ને. બ્રહ્માનંદ સ્વામી તો બેઠા હોય તો માથે દૂધપાકની ડોલ રેડી દે. આવી લીલાઓ કરીને મહારાજ જમાડતા. અને આ સંતોની ધર્મશાળામાં પીરસતા પીરસતા મહારાજ થાકી જાય એટલે વિસામો ખાવા માટે વચ્ચે એક બેસતા. એ થાંભલી આજે રાખી છે. નંદ સંતોએ યાદ રાખ્યું છે, નંદ સંતોએ લખ્યું છે, નોંધ્યું છે, આજે ત્યાં લખાયું છે, શિલાલેખની અંદર છે કે આ સંતોની ધર્મશાળામાં, સંતોની પંગતમાં ભગવાન શ્રીહરિએ 496 વાર સંતોને પીરસ્યું છે. કેટલી વાર? તમારા માતુશ્રીએ તમને કેટલી વાર પીરસ્યું એ યાદ રાખ્યું છે તમે? તમે વિચારો શું ભગવાન શ્રીહરિનો પ્રેમ હશે અને સંતોએ પ્રેમને કેવી રીતે પીધો હશે. કેટલી વાર મહારાજ પંગતમાં ફર્યા છે ને એ પણ સંતોએ નોંધી લીધું. 496 વાર તો ખાલી વડતાલની વાત, ગઢપુરની વાત તો બીજા બધા ગામોમાં મહારાજ સંતો ભક્તોને પીરસવા જતા એ તો જુદું. મહારાજને, મહારાજને મોટા પુરુષો એના જીવનમાં દેખાય. આપણને પૂજ્યપાદ ગુરુજીની સાથે રહીએ છીએ. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જેમ સોયની પાછળ દોરો સુસરવો ચાલ્યો જાય. તમે ફૂલના હાર પરોવતા હો તો સોયની પાછળ કોણ હોય?
સોય જ્યાં જાય ત્યાં પાછળ કોણ જાય? સોયની પાછળ દોરો સોસરવો ચાલ્યો જાય. એવી રીતે કોઈ પણ આચાર્ય, કોઈ પણ મહાપુરુષ વાત કરતા હોય એની પાછળ, એની દરેક વાતની અંદર એની એક રુચિ, એનું એક રહસ્ય સ્પષ્ટ થતું હોય. દરેક મહાપુરુષના જીવનમાં વાત કોઈ પણ હોય, શાસ્ત્ર કોઈ પણ હોય, પ્રસંગ કોઈ પણ હોય, પણ એની પાછળ એનો એક સિદ્ધાંત, એની એક રુચિ, એનું એક રહસ્ય વચનામૃતમાં મહારાજ દ્રષ્ટાંત આપ્યું, એ સ્પષ્ટ દેખાતું હોય આપણને. ગમે ત્યાં વાત કરે અંતે ક્યાં આવે? એના રહસ્ય ઉપર, રુચિ ઉપર આવે છે. શ્રીજી મહારાજે પોતાની રુચિ કહી, પૂજ્યપાદ ગુરુજીની રુચિ આપણે જાણીએ છીએ. બસ આપણે રોજ એમની કથાવાર્તા સાંભળીએ, તમે કથાવાર્તામાં વારંવાર સાંભળવું હશે, એ કથાવાર્તામાં આપણને સ્પષ્ટ દેખાય આવે. દાસના દાસ થઈ મહારાજને મોટા પુરુષની સેવા કરીએ ને, એમાં જ ભગવાનનો રાજીપો છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતા. શ્રીજી મહારાજ સેવારૂપી મુક્તિની સ્થાપના કરવા માટે આવ્યા છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારની મુક્તિઓ છે, એ બધી મુક્તિ સાચી છે, પણ મહારાજે સેવારૂપી મુક્તિને સ્વીકારી પોતાના જીવન, ઉપદેશ અને કાર્ય દ્વારા સંતોને એ મુક્તિનો માર્ગ બતાવ્યો. અને એ જ પરંપરા જે 200 વર્ષથી પૂજ્યપાદ ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષો દ્વારા આપણને એ માર્ગ મળ્યો છે. કયો? આપણાથી થાય એટલી સંતોની, ભક્તોની સેવા કરીએ. તમે ગ્રહસ્થ છો, દાન સેવા તમારી રીત જુદી છે, અમે સંતો છીએ, કથા વાર્તા છે, હરિભક્તોના પ્રશ્નો ઉકેલવા, હરિભક્તોને સાચી પ્રેરણા આપવી, આ અમારી સેવા છે. મહારાજે વચનામૃતમાં વાત કરી કે ગ્રહસ્થ જેમ અન્ન વસ્ત્રે કરીને સંતોની સેવા કરે છે, એમ ત્યાગી સાધુએ પણ હરિભક્તની, ભગવાનની કથા વાર્તા એ કરીને સેવા કરવી અને પરસ્પરનો મહિમા સમજવો, આ સત્સંગ, સેવાનો સત્સંગ છે. શ્રીજી મહારાજે સેવારૂપી મુક્તિને સ્વીકારી છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ આપણે જોઈએ છીએ, એક નાનામાં નાનો બાળક હોય, નાનામાં નાનો સંત હોય, નાનામાં નાનો ભક્ત હોય, એને કેમ રાજી કરવું, એની શું સેવા કરવું આપણને દેખાય આવે. આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં આપણને વારંવાર એ વાત દેખાઈ આવતી હતી. શ્રીજી મહારાજ પણ જ્યારે જ્યારે ઉત્સવ પ્રસંગો કરતા સંતો ભક્તોને ખૂબ રાજી કરતા, ખૂબ રાજી કરતા, એને રમાડતા, એને જમાડતા. પાંચ દિવસ સુધી રહ્યા, સંતોને ખૂબ પ્રેમથી જમાડ્યા. ગંગારામભાઈ આદિ નડિયાદ શહેરના બધા હરિભક્તો હતા, પાટીના મોટા મોટા પાટીદારો, અમીનો, દેસાઈ પરિવારો જે રાજા જેવા કહેવાતા હતા, તેમાં પણ જે સારા બુદ્ધિશાળી હતા, તેઓ બધા શ્રીહરિના દર્શન કરવા આવતા હતા. તેઓ જ્યારે દર્શન કરવા આવતા ત્યારે અપાર ફૂલહાર લાવતા, રોજ નવા નવા મેવા અને મીઠાઈઓ લાવતા, શ્રીહરિને અર્પણ કરતા, ફૂલહાર પહેરાવીને ભેટ મૂકતા. મોટા મોટા બારોટ જે સારા જમીનદાર હતા, તેમાં જે સદબુદ્ધિવાળા હતા, તે બધા પ્રેમથી શ્રીહરિના દર્શન કરતા. સાઠોદરા નાગર ઘણા બુદ્ધિશાળી હતા, તેઓ પણ શ્રીહરિ પ્રગટ થયા છે એમ જાણીને દર્શન કરવા આવતા હતા. વિસનગરા નાગરોને પણ શ્રીહરિના ઉપર ઘણો ભાવ હતો, તેઓ પણ રોજ દર્શન કરવા આવતા અને વિવિધ પ્રકારના મેવા વગેરે લાવતા ભગવાન શ્રીહરિ પ્રગટ થયા છે. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, લાખ મણ ચુંબકનો જેમ પહાડ હોય તો આખી પૃથ્વીના લોઢાને ખેંચી લે, બસ એમ પૂર્વેના અવતારો થયા. કોઈ 100 મણના ચુંબકના પહાડ જેવા એક ગામનું લોઢું ખેંચ્યું, કોઈ 1000 મણના ચુંબકના પહાડ જેવા જેણે એકાદ પ્રદેશનું લોઢું ખેંચ્યું, પણ આ અવતારી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ કેવા થયા? લાખ મણ ચુંબકનો પહાડ હોય એવા કોઈ પણ જ્ઞાતિમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ સ્થાનમાં જે મુમુક્ષુઓ હતા ને, એને મહારાજ ખેંચતા હતા અને આજે પણ ખેંચે છે, આજે પણ ખેંચે છે. તમે જોઈ શકો છો, એ ભગવાનને ધારનારા એવા સાચા સંતો જ્યારે જ્યારે પધારે છે. પૂજ્યપાદ ગુરુજી 1 મહિનાથી મંદિરમાં છે, કથાવાર્તા આપણે દર્શન કરીએ છીએ. અમેરિકા જેવા દેશમાં આવી કથાવાર્તા કરનારા અને આવી રીતે કથાવાર્તા સાંભળનારા શક્ય લાગે છે તમને? એવરીડે આટલા બધા ભક્તો આવતા હતા. આ ખેંચાણ છે. કયું ખેંચાણ છે? એક મહાપુરુષનું ખેંચાણ છે,
એક મેગ્નેટિક ફોર્સ છે, એક ગ્રેવિટી ફોર્સ છે, જે ફોર્સને લીધે આખું અધ્યાત્મ જગત ઊભું છે. આવી રીતે ભગવાન શ્રીહરિએ દભાણની અંદર અદ્ભુત લીલાઓ કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પૂરમાં શ્રીહરિ દભાણમાં રાયજીભાઈના ઘરે 5 દિવસ રહ્યા એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.